નમસ્કાર દોસ્તો, આશા છે કે આપ સૌ સકુશળ અને સ્વસ્થ હશો। તો દોસ્તો, હું છું ઋતુરાજ સિવાડા અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર દર્શન યુટ્યુબ ચેનલ। તો ચાલો દોસ્તો, વધારે સમય ન લેતા શરૂ કરીએ આજના આપણા આ વિડીયોને। તો દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યની વચ્ચે આવેલા લગભગ 300 સ્ક્વેર ફૂટ જેટલો વિસ્તાર ધરાવતા અને આશરે 1200થી વધુ આઇલેન્ડ્સ ધરાવતા એક એવા દેશની કે જેમાં લગભગ 200 જેટલા આઇલેન્ડ્સ પર ત્યાંની સ્થાનિક વસ્તી રહે છે, જ્યારે બાકીના આઇલેન્ડ્સ પર પર્યટકો માટે ખૂબ જ અદ્ભુત અને સુંદર રૂપે તેને સજાવવામાં આવેલા છે। અહીં દોસ્તો તમને જોવા મળશે ખૂબ જ સુંદર અને સરસ મજાની હોટલો અને સમુદ્રની અંદર આવેલા રેસ્ટોરન્ટો, બાગ બગીચાઓ, સમુદ્ર કિનારે સનસેટ પોઈન્ટની મજા। આ ઉપરાંત દોસ્તો, અહીં તમને વાત કરું તો સન 2009માં સમુદ્રની અંદર પાણીમાં એક ત્યાંની સ્થાનિય કેબિનેટ પણ ભરાયેલી હતી, જે તે સમયના ત્યાંના તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશીદ દ્વારા આ કેબિનેટ ભરવામાં આવી હતી। તો ચાલો દોસ્તો, માલદીવ્સ વિશે તમને વાત કરું તો ભારતના લક્ષદ્વીપથી આશરે 700 કિલોમીટર દૂર રહેલા આ આઇલેન્ડનું વાસ્તવિક નામ ધ રિપબ્લિક ઓફ માલદીવ્સ છે, જે સન 1965માં અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો। આ દોસ્તો, સૌથી પહેલાં જ્યારે આ દેશ 1965માં આઝાદ થયો ત્યારે ભારતે જ તેને દેશ તરીકેની માન્યતા આપી હતી। આ ઉપરાંત માલદીવ્સની રાજધાનીનું નામ છે માલે, જે ખૂબ જ અદ્ભુત સુંદર પર્યટક સ્થળ છે દોસ્તો। આ ઉપરાંત અહીં ચારો તરફ સમુદ્ર હોવાથી અહીં તમને નાળિયેરીની વિશેષ ખેતી જોવા મળે છે અને અહીંના નાળિયેર એ ખૂબ જ વખણાય છે, તેમજ સેહત માટે પણ તે ખૂબ જ સારા હોય છે દોસ્તો। પર્યટકો એ અહીં રજાઓ માટે લોકોની બેસ્ટ ચોઈસ હોય તો એ છે માલદીવ્સ, કેમ કે અહીં તમને સિક્યોરિટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। આ ઉપરાંત અહીંના લોકો પણ ખૂબ જ ઈમાનદાર હોય છે। તો દોસ્તો, આ દેશ વિશે વધારે વાત કરું તો આશરે 5-6 લાખની વસ્તી ધરાવતો આ દેશ, અહીં તમારે આવવા માટે માત્ર 6 મહિના જો જૂનો તમારો પાસપોર્ટ હોય તો તમને અહીં વિઝા ઓન અરાઇવલની પણ ફેસિલિટીઝ મળે છે। આ ઉપરાંત દોસ્તો, આ દેશ વિશે તમને એક રોચક વાત જણાવું તો અહીં સન્ડેને એ લોકો એઝ અ હોલિડે નથી ગણતા, તેઓ ફ્રાઈડે અને સેટરડેને એઝ અ હોલિડે તરીકે ગણે છે। તો દોસ્તો, આ વાત જાણીને તમને પણ નવાઈ લાગી હશે। આ ઉપરાંત દોસ્તો, અહીં રહેલી વેલ અને શાર્ક માછલીઓની આશરે 21 જેટલી પ્રજાતિઓ તમને જોવા મળે છે। આ ઉપરાંત અહીં આવવાનો બેસ્ટ સમય એ ઉનાળાનો છે। ઉપરાંત દોસ્તો, જો તમે અહીં એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવા માંગો છો તો તમને સી પ્લેનની પણ ફેસિલિટીઝ અહીં મળે છે, પરંતુ આપણા બજેટ પ્રમાણે એ થોડું ખર્ચાળ પણ કહી શકાય દોસ્તો। આશા રાખું છું કે આપને અમારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે। તો દોસ્તો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। આ વિડીયોને આપના પરિવારજનો, માતા પિતા, વડીલો તેમજ દોસ્તો સુધી જરૂરથી શેર કરજો। તો ચાલો દોસ્તો, બાય બાય, જય માતાજી, જય સોમનાથ મહાદેવ, જય જય ગરુ ગુજરાત।